भरूचमां सरकारी पुरवठा निगमना गोडाउनमां अनाजनुं कौभांड झड़पायुं छे। धारासभ्य दुष्यंत पटेले पुरवठा अधिकारीने साथे राखी रेड करता कौभांड झड़पायुं छे। घऊंनी 50,500 किलोग्रामनी गुणीमां 600 सुधी अनाज ओछू मळतुं हतुं। डेपो मेनेजर कागळ ऊपरनो स्टॉक गोडाउनमां देखाड़ी न शक्यां। जिल्ला पुरवठा अधिकारीए तपासना आदेश पण आप्या छे। खबर पड़ी के गोडाउन में अमने अनाज ओछू मले छे, तो एवं भाग रूपे आज जाते मारा पीए साथे अमारी टीम साथे हूँ अहीं आगे गोडाउन में आयो अने त्यारे कोई हतुं नहीं। खाली जे प्रकारनी जे अनाज तोलवानुं चालतुं हतुं त्यां उभो रहीने हूँ परिस्थिति आ जोया करतो हतो। आम कहेवाय के ज्यारे गोडाउन में अनाज दुकानदार ने त्यां पहोंचे तो 50 किलो 580 ग्राम अनाज होवुं जोईए, एनी जग्याए आजे ओछामां ओछी 50 बेगो तोलेली जे गोडाउनमांथी जे वितरण थवा माटे तૈયારી હતી એ માપી તો 50 કિલો ને 150 ગ્રામ જેટલી પ્રાપ્ત થઈ એવરેજ। તો જિલ્લા પુરવઠા અધિકારી તપાસ આદેશ પણ આપ્યા છે। એક મોટું કૌભાંડ થતું હોય એવું સામે આવી રહ્યું છે। સરકારી પુરવઠા નિગમના ગોડાઉનમાં અનાજનું કૌભાંડ। ભરત ચુડાસમા જોડે। ભરત, કેટલા સમયથી આ ચાલતું હતું અને આવા સમયમાં કપરા સમયમાં જ્યારે ગરીબોને અનાજ આપવાનું છે અને એમાં કટકી થાય તો અનેક સવાલ ઉભા થાય? ભરત, હું ચોક્કસથી જણાવી દઉં, આજે વિવિધ જિલ્લાઓમાં આ અનાજ નું કચ્છી કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારે ભરૂચમાં પણ ધારાસભ્ય દુષ્યંત પટેલે જાતે રસ લઈ અને તપાસ શરૂ કરી હતી અને પોતે જાતે ચેકિંગમાં ગયા હતા। જે અનાજ સરકારી અનાજનું ગોડાઉન છે ભરૂચમાં લાહોરી ગોડાઉન ખાતે, ત્યાં જઈ અને તેઓએ દરેક બેગોનું વજન કરવાની શરૂઆત કરી છે, જ્યારે કે 50 કિલો અને 500 ગ્રામ એક બેગનું વજન હોય છે, પરંતુ આ બેગોમાં દરેક બેગોમાં એવરેજ 600 ગ્રામ જેટલું ઓછું વજન મળ્યું હતું। એટલે ડેપો મેનેજરને તેઓએ પૂછતા તેઓ જે સ્ટોક છે જે પેપર ઉપર જે સ્ટોક હતો તે ગોડાઉનમાં બતાવી ન શકતા। જિલ્લા પુરવઠા અધિકારીએ આ બાબતે તપાસના આદેશ આપ્યા છે। જે ડેપો મેનેજર છે તેની સામે તપાસ હાલ આજથી શરૂ કરવામાં આવી છે। સરકારી પુરવઠા નિગમના ગોડાઉનનું અનાજનું આ મોટું કૌભાંડ કહી શકાય કે ભરૂચમાં પણ હવે ઝડપાયું છે, ત્યારે ચોક્કસથી દુષ્યંત પટેલ જે ધારાસભ્ય છે તેઓએ પોતાની સતર્કતા દાખવી અને વધુ આ મામલો આગળ જાય અને વધુ અનાજની ખાઈકી થાય તે પહેલા જ આ કૌભાંડને ઝડપી પાડ્યું છે। એટલે કે ચોક્કસ એમ કહેવાય કે ભરૂચમાં પણ હવે સરકારી અનાજ પર જે આ ચોરો છે અનાજના ચોરો છે તેઓનો નજર છે તે હવે ઝડપાઈ ગઈ છે। જી બિલકુલ બિલકુલ, આભાર ભરત। તો આખરે અનાજનું આ મોટું કૌભાંડ ઝડપાયું છે એવા સમય ઝડપાયું છે જ્યારે કોરોના કાળમાં ગરીબોને આ અનાજની ખૂબ જ જરૂર હોય છે।